नमस्कार मित्रों, एम एस रवि यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत करूँ छूँ। आजना वीडियो अंदर आपणे वात करीशुं मध्यान्ह भोजन योजना अंतर्गत जे 11 मासना करार आधारित आ भर्ती आवेली छे, कया जिल्लानी छे, लायका सुरेश छे अने तमारे क्यां सुधी तमे अरजी करी शकशो एनी संपूर्ण जानकारी आजना वीडियो अंदर जाणीशुं। जो तमे अमारी चेनल पर नवा छो तो चेनल ने सब्सक्राइब करो, वीडियो ने लाइक शेर जरूर करजो, जेथी आवनारी कोई पण विगत होय तो तमे जाणी शको। अने हाल मित्रों, टेलिग्राम चैनल ने लिंक नीचे आपेली छे, त्यां जईने तमे टेलिग्राम चैनल नी अंदर जोड़ाई शको छो, ज्यां तमने सरकारी अने प्राइवेट भर्ती नी जानकारी तमने सतत मळती रहेशे। तो चलो मित्रों, आजनो वीडियो शुरू करिए। तो मित्रों, आ जाहेरात तमे जोई शको छो, जामनगर जिल्लामां मध्यान्ह भोजन योजनाना हेठळ 11 मास करार आधारित आ जग्याओ भरवापात्र छे। तो योग्ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરી માટે 11 માસ કરાર આધારિત ભરતી માટે નીચે મુજબ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવેલી છે। તો પહેલી જગ્યા છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, એની અંદર બે જગ્યાઓ આવેલી છે। તો એ પહેલી જગ્યા છે જિલ્લા કચેરી માટે અને બીજી જગ્યા છે મહાનગરપાલિકા કચેરી માટે। એની અંદર તમને પગાર ધોરણ ફિક્સ 10,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। અને બીજી જગ્યા છે એમડી એમ સુપરવાઇઝર, એની અંદર ટોટલ 6 જગ્યાઓ છે, તાલુકા કક્ષાએ 6 જગ્યાઓ છે, એનું પગાર ધોરણ તમને 15,000 રૂપિયા ફિક્સ મળવાપાત્ર રહેશે। તો ઉંમરની વાત કરીએ, જો તમારી ઉંમર 18-35 વર્ષની વચ્ચે હોય તો તમે અરજી કરી શકો છો। તો મિત્રો, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે લાયકાત શું રહેશે? એની અંદર માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી, એટલે કે તમે કોઈપણ પ્રકારે બીએ, બીકોમ, એમ કોમ કરેલું હોય તો તમે અરજી કરી શકો છો। એની અંદર તમારે CCC નું સર્ટિફિકેટ હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ। જો તમે કોઈપણ યુનિવર્સિટીમાંથી MCA ની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે તો તમને પહેલી અગ્રતા ધરાવવામાં આવશે, તો તમને સર્વપ્રથમ જોબમાં લેવામાં આવશે। તો મિત્રો, અનુભવની વાત કરીએ, અનુભવની અંદર છે ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ ફરજિયાત છે। એની અંદર DDP ઓપરેટર તરીકે અનુભવ, આસિસ્ટન્ટ તરીકે વહીવટી અનુભવ, અને મધ્યાહ્ન ભોજનમાં જો તમે પહેલાં નોકરી કરી હોય તો તમારી અગ્રતા પહેલી જશે, એટલે કે તમારી નિમણૂક પહેલી કરવામાં આવશે। હવે મિત્રો, બીજી જગ્યા છે એની અંદર આપણે જાણીએ તાલુકા કક્ષાએ જે MDM સુપરવાઇઝર છે, એ અંતર્ગત લાયકાત છે માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ઇન સાયન્સ, હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિગ્રી, અને ઉમેદવારે કોમ્પ્યુટર જ્ઞાનનું ચકાસણી ટેસ્ટ હોય, એટલે કે CCC નું સર્ટિફિકેટ હોવું જોઈએ, 2-3 વર્ષનો વહીવટીનો અનુભવ હોવો જોઈએ। આની અંદર જો પહેલાં મધ્યાહ્ન ભોજનમાં તમે નોકરી કરી હશે તો તમને પહેલી અગ્રતા ધરવામાં આવશે। તો મિત્રો, આની અંદર મહત્ત્વની બાબત છે, તો મિત્રો મહત્ત્વની બાબત છે કે હાલની COVID-19ની પરિસ્થિતિ ધ્યાને રાખવામાં અરજી ફોર્મ નિમણૂક માટેની લાયકાત અને શરતો જે જામનગરની જે ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે મેળવી શકાશે, એટલે કે જે મહત્ત્વનું જે ફોર્મ છે તો જામનગરની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ છે jamnagar.gujarat.gov.in પર જઈને તમે આની સંપૂર્ણ જાણકારી, એટલે કે આનું ફોર્મ મેળવી શકશો। આ જગ્યાઓ માટે અંગેની પસંદગી યાદી અને જાણ તેમજ મેરિટમાં અગ્રતા મેળવનાર ઉમેદવારો ઇન્ટરવ્યૂની પ્રમાણપત્રોની ચકાસણી માટે નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન દ્વારા લેખિત પત્રમાં વ્યવહાર દ્વારા જણાવવામાં આવશે, એટલે કે તમારા જોડે એક પત્ર આવશે, કોલ લેટર આવશે, જેમાં ઇન્ટરવ્યૂનો સમય અને તારીખ લખેલી હશે। તો આ જગ્યાઓ માટે ઉમેદવારે નોંધાયેલ ઈચ્છતા ઉમેદવારે પોતાની અરજી 23-10-2020ના રોજ તમારે મોકલવાની રહેશે। જે મોકલવાનું અરજીનું સરનામું છે એ અંતર્ગત આપણે જો કે નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરીના બંધ અને રજીસ્ટ્રેશન AD થી પણ તમે જાહેરાત મોકલી શકો છો। તો મિત્રો, આની અંદર અરજી મોકલવાનું સરનામું છે, તો મિત્રો આની અંદર અરજી મોકલવાનું સરનામું જોઈએ તો નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સરૂ સ્ટેશન રોડ, બીજો માળ, રૂમ નંબર 214, જામનગર ખાતે તમારે અરજી મોકલવાની છે। તો ફરીવાર રિપીટ કરું છું, જે અરજી મોકલવાની સરનામું છે નાયબ કલેક્ટર મધ્યાહ્ન ભોજન યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સરૂ સેક્શન રોડ, બીજો માળ, રૂમ નંબર 214, જે છેલ્લી તારીખ આપણે જોઈએ કે 23-10-2020 સુધી તમે આની અંદર AD પોસ્ટ દ્વારા તમે અરજી મોકલી શકો છો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં મિત્રો આટલું જ, અને જો તમે ટેલિગ્રામ ચેનલની અંદર ન જોડાયા હોય તો લિંક નીચે આપેલી છે, ત્યાં તમને ઘણી બધી ભરતીઓની માહિતી જોવા મળશે।
तो जय हिंद मित्रों, वंदे मातरम, जय गरवी गुजरात।